નવસારી નગરપાલિકામાં આગામી 2.5 વર્ષ માટે પ્રમુખ પદે કાંતિ પટેલની નિયુક્તિ તથા ઉપપ્રમુખ પદે અશ્વિન કાનસુદ્રાને રિપીટ કરાયા હતા. નવસારી નગરપાલિકામાં પ્રભારી નવસારી પ્રાંત અધિકારી આરબી ભોગતિયાની અધ્યક્ષતામાં આગામી 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પાલિકાના પ્રમુખ પદે ભાજપમાંથી કાંતિ પટેલે અને કોંગ્રેસમાંથી પિયુષ ઢીમ્મરે દાવેદારી નોંધાવી હતી, જેમાં કાંતિ પટેલને 30 મતોથી વિજેતા જાહેર કરી પાલિકાના પ્રમુખ પદે નિયુક્તિ આપવામાં આવી હતી, જ્યારે પાલિકાના ઉપપ્રમુખ પદે ગત ટર્મના ઉપપ્રમુખ અશ્વિન કાસુદ્રાને રિપીટ કરાયા હતા. પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની ઉપસ્થિત ભાજપી સભ્યો, આગેવાનો અને કાર્યકર્તાઓએ વધાવી લીધી હતી અને એકબીજાનું મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ નવનિયુક્ત પાલિકા પ્રમુખે શહેર વિકાસની વાતો કરી હતી. મારી તરફથી આગામી 2.5 વર્ષ માટે મારા જેવા ખેડૂત પુત્રને નવસારી નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયામક નિમણૂક કરવા બદલ ભારતીય જનતા પાર્ટીનો સાથી સભ્યોનો શહેર સંગઠનનો જિલ્લા સંગઠનનો તેમજ પ્રદેશ કારોબારીનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું નવસારી વિકાસના બાકી રહેલા કામો તેમજ શહેરના વિકાસના કામોને હું અગ્રિમતા આપી પૂરા કરીશ.